నిత్యం జయంతి యోగిన కనకమోక్షకారాయ నమో నమీ మంగళం కుంకొండమస్మరి స్వామి యోగ సార్. आचार्य भगवान योगिंदु देव रचित योग सार नो स्वाध्याय चाले छे। एमां आपणे 29मी गाथा सुधी स्वाध्याय कर्यो छे। हवे आजे 30मी गाथा थी स्वाध्याय लईए छे। आत्माने जाणवो ते मोक्षनुं कारण छे। गाथा 30। जई रिमल अप्पा मुनई वय संजम संजुतु तो लहु पावई सिद्धि सुह ईउ जीण नाहम उत्तु। संस्कृत में गाथा छे। यदि निर्मलम आत्मानं मन्यते व्रत संयम संयुक्त तर्हि लघु प्राप्नोति सिद्धि सुखम इति जिननाथस्य उक्तम। गुजराती में गाथा छे। शुद्ध आत्मा अनुभवे व्रत संयम संयुक्त जिनवर वाखे जीव ते शीघ्र रहे शिव सुख। गाथाना अनिवार्थ में कहे छे કે યદિ જો જીવ વ્રત સંયમ સંયુક્ત એટલે વ્રત સંયમથી સંયુક્ત થઈને નિર્મળમ આત્માનમ મન્યતે નિર્મળ આત્માને જાણે છે અનુભવે છે તરહી લઘુ તો તે શીઘ્ર જ સિદ્ધિ સુખમ પ્રાપ્નોતી સિદ્ધિ સુખને પામે છે। इति जिननाथस्य उक्तम। हेम जिननाथ नु कथन छे। जो जीव व्रत संयम थी संयुक्त थईने एटले व्रत संयम सहित निर्मल आत्मा ने जाने छे अनुभवे छे एटले जेने आत्मा ने जाण्यो छे अनुभव्यो छे अने ए व्रत संयम सहित छे तो ते शीघ्र ज सिद्धि सुख ने पामे छे एम जिननाथ नु कथन छे। जिनेश्वर भगवाने एम कहू छे। अहियां निश्चय मोक्ष मार्ग नी वात नी साथे व्यवहार मोक्ष मार्ग नी वात ने लेवामां आवी छे। એટલે જ્યારે નિશ્ચયથી એવો મોક્ષ માર્ગ પ્રગટ્યો છે તો બાહ્ય વ્યવહાર કેવો હોય નિમિત્ત કેવા હોય એની વાત ખરેખર તો કરવામાં આવી છે અને એને જ વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય। નિશ્ચયથી મોક્ષ માર્ગ પ્રગટ્યો નથી તો પછી એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેતા નથી। તો આનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ। હું પરમાત્મા આ પુસ્તકમાં પારણ નંબર 73 30મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જે કોઈ આત્મા નિર્મળ આનંદ કંદ શુદ્ધ જ્ઞાન ઘન પ્રભુને જાણે છે નિર્મળ શુદ્ધ ચિદ્ઘન વસ્તુને અનુસરીને નિર્વિકલ્પ વડે આત્માને અનુભવે છે એટલે પોતાના શુદ્ધ આત્મતત્વને પોતે અનુભવે છે અને અનુભવે છે
તે વખતે એને બીજા કોઈ વિકલ્પ હોતા નથી, એટલે પોતે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે. જે કોઈ આત્મા નિર્મળ આનંદકંદ શુદ્ધ જ્ઞાનઘન પ્રભુને એટલે પોતાના આત્માને જાણે છે અને પછી જાણે છે, એની વધારે સ્પષ્ટતા કરી કે નિર્મળ શુદ્ધ ચિદ્ઘન વસ્તુને અનુસરીને પોતાની જેવી વસ્તુ છે એવી વસ્તુને અનુસરીને એને અનુભવે છે, અને અનુભવે છે તો નિર્વિકલ્પ વડે એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના શુદ્ધ સ્વભાવને એ અનુભવે છે. નિર્વિકલ્પ એટલે રાગની મલિનતાની વિપરીત દશા વિના, શુભભાવ પણ નથી એવા વિકલ્પ પણ નથી એના વિના, એ વિપરીત દશા છે. નિર્વિકલ્પની વાત કેમ લીધી કે સ્વવિકલ્પ દશામાં તો એને શુભ કે અશુભ ભાવ હોય, ભલે અશુભ ન હોય અને શુભ હોય તોય એ આત્માની શુદ્ધ દશા એટલે પોતાના ગુણને અનુસરીને જે દશા, એવી નિર્મળ પર્યાય પોતાના અનંત ગુણને અનુસરીને જે સ્વભાવ છે, તો એવી સ્વભાવને અનુસરીને જે પ્રગટ પર્યાય થાય કે દશા થાય, એના કરતાં આ સ્વવિકલ્પ દશા છે તે વિરુદ્ધ પ્રકારની છે, વિપરીત દશા છે. એટલે નિર્વિકલ્પ દશા જ લેવી પડે. સ્વવિકલ્પ દશામાં એને શુભભાવ હોય રાગ હોય તો એ એના સ્વભાવથી વિરુદ્ધ પ્રકારની દશા છે. સ્વભાવને અનુસરીને જે દશા થાય એ દશા તો શુદ્ધ હોય, એ પર્યાય તો નિર્મળ હોય, એટલે એમ લેવું છે. નિર્વિકલ્પ એટલે રાગની મલિનતાની વિપરીત દશા વિના નિર્મળ આનંદ પ્રભુને નિર્મળ અનુભવથી જે અનુભવે છે, એને વ્રત અને સંયમનો વ્યવહાર હો પણ એ વસ્તુ સહિત છે તો એમાં વ્યવહાર નિમિત્ત તરીકે ત્યાં કહેવામાં આવે છે. આવી પોતાના સ્વરૂપની અનુભવવાળી દશા હોય અને એને સાથે વ્રત સંયમનો વ્યવહાર હો, એટલે એ વ્રત સંયમ સહિત હોય, પોતાની આવી જેને દશા થઈ છે એ વ્રત સંયમ સહિત હો, પણ મૂળ વાત તો એ છે કે વ્રત સંયમ છે એ મોક્ષ માર્ગ નથી, પણ એ વસ્તુ સહિત છે એટલે એ પોતાની વસ્તુ સહિત છે એટલે પોતાના સ્વરૂપ સહિત છે, તો પછી એમાં આ બધો વ્યવહાર છે એ નિમિત્ત કહેવામાં આવે. મોક્ષ માર્ગમાં એ વ્યવહાર નિમિત્ત તરીકે કહેવામાં આવે છે. સમ્યક દર્શન અને અનુભવ વિનાના વ્રત આદિ હતા એ તો નિમિત્તપણે પણ કહેવામાં આવ્યા નથી. સમ્યક દર્શન નહોતું થયું ત્યારે એને વ્રત હતા, સંયમ હતો, તપ પણ કરતો હતો, પણ એને માત્ર શુભભાવ કહેવાતો હતો, એ વ્યવહાર મોક્ષ માર્ગ નહોતો કહેવાતો. એને મોક્ષ માર્ગમાં નિમિત્તપણાનો આરોપ પણ અપાતો ન હતો. અહીં તો નિમિત્તપણું સિદ્ધ કરવું છે કે નિમિત્તપણું કેવું હોય, અને નિમિત્તપણું હોય છે તો આ રીતે હોય છે. પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી એને આવા નિમિત્ત હોય છે, આવો વ્યવહાર હોય છે. વ્રત સંયમ ઇન્દ્રિય દમન સહિત નિર્મળ આત્માનો અનુભવ કરે તો અલ્પકાળમાં શીઘ્ર સિદ્ધ પરમાત્માનું સુખ પામે છે. તો પરમાત્મા સ્વરૂપ પોતાનું અને એવા પરમાત્મા સ્વરૂપનું સુખ પ્રાપ્ત કરે છે ત્યારે એને નિશ્ચયથી મોક્ષ માર્ગ તો પ્રવર્તે છે, અને એ વખતે એને વ્રત સંયમ ઇન્દ્રિય દમન એવો વ્યવહાર હોય છે. ઇન્દ્રિય દમન એટલે કોઈ જબરજસ્તી નથી હોતી,
ઇન્દ્રિય તરફનું લક્ષ ન જાય, એનું ઇન્દ્રિયનું જીતવું થાય, એ વાત છે. સમય સારની 31મી ગાથામાં એ વાત આવી છે. ઇન્દ્રિયોને જીતે છે તો સ્વભાવના આશ્રયે એ ઇન્દ્રિયોને જીતે છે, એનું લક્ષ ઇન્દ્રિયો તરફ જતું જ નથી. અને ઇન્દ્રિય કોને કહ્યું? ઇન્દ્રિય એટલે શું? ઇન્દ્રિય એટલે આ જળ ઇન્દ્રિયો, પાંચ ઇન્દ્રિયો જળ ઇન્દ્રિયો છે. એ પાંચ ઇન્દ્રિયોની સાથે એને જે જાણવાવાળું જ્ઞાન છે એ ક્ષયોપશમી જ્ઞાન છે. દરેક ઇન્દ્રિયને જાણવાવાળું જે જ્ઞાન એ ક્ષયોપશમી જ્ઞાન, એવી પાંચ ભાવ ઇન્દ્રિયો અને એ પાંચેય ઇન્દ્રિયોના વિષયો, એટલે ઇન્દ્રિયના વિષય, જળ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય, એ ત્રણેયને ઇન્દ્રિય કહેવામાં આવે છે. અને એ ત્રણેયને જીતવું એ ક્યારે શક્ય થાય? કે એ ભાવ ઇન્દ્રિય એટલે ક્ષયોપશમી જ્ઞાન, ઇન્દ્રિય દ્વારા થતું જે જ્ઞાન, એનું પણ એ લક્ષ ન કરે, એનો ઉપયોગ એની સાથે ન જોડાય, ત્યારે એ ઇન્દ્રિયને જીતવું એમ કહેવામાં આવે છે. અને 31મી ગાથામાં સમયસારમાં એ જ્ઞેય જ્ઞાયક શંકર દોષને દૂર કર્યો છે એમ ત્યાં વાત લેવામાં આવી છે. અને એમાં એ ઇન્દ્રિયોને જીતે છે, એટલે ઇન્દ્રિય દમનની વાત કરી તો એનો અર્થ આવો થાય છે. સંયમ છે, માત્ર સંયમ છે, અને છતાંય એ ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય છે એને પોતાનું માને છે, તો એને વાસ્તવમાં જીતેન્દ્રિયપણું નથી. શાંતિથી સમજવા જેવું છે પ્રભુ. સંયમ રાખીને બેઠો છે અને ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન કરે છે એને પોતાનું માને છે, તો એને જીતેન્દ્રિયપણું નથી. કેમ નથી? કેમ કે સમયસારની 31મી ગાથામાં એ વાતને બહુ સ્પષ્ટ કરવામાં આવી છે કે જ્યારે એવું જીતેન્દ્રિયપણું છે ત્યારે એને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. અને આ ભાવ ઇન્દ્રિય એક એક વિષયને જાણવાવાળી જે દ્રવ્ય ઇન્દ્રિય છે, એના વિષયને જાણવાવાળી જે દ્રવ્ય ઇન્દ્રિય, એને જાણવાવાળી ભાવ ઇન્દ્રિય, તો એ ભાવ ઇન્દ્રિય એ ક્ષયોક્ષમી જ્ઞાન છે, એ તરફ ઉપયોગ જતો જ નથી. એટલે એ જીતેન્દ્રિય પણ ત્યાં કહ્યું છે. અને એ રીતે ત્યાં એમ કહ્યું છે કે જ્ઞેય જ્ઞાયક શંકર દોષને એ દૂર કરે છે. શંકર દોષ એટલે ભેળસેળનો દોષ. ભેળસેળ કરી દેવામાં આવે તો એને શંકર દોષ કહેવાય. આ જ્ઞેય અને જ્ઞાયક એનો શંકર દોષ, એટલે જે જ્ઞેય છે એને જ્ઞાયક પણે માનવા, પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે અને જેને એ જાણે છે એ બધા જ્ઞેય છે, તો જ્ઞેયને પોતા રૂપે માનવા, તો જ્ઞેય જ્ઞાયક શંકર દોષ થયો. જ્ઞેય એનાથી જુદા છે, પોતે જ્ઞાયક ભગવાન આત્મા છે, એ જ્ઞેયને જાણે છે, એનું જ્ઞાન કરે છે, એટલે જ્ઞેય પર જ્ઞેયો બધા એનાથી જુદા છે, ભિન્ન છે. હવે એ જ્ઞેયોને એ પોતા રૂપે માને તો એમાં શંકર દોષ લાગ્યો એમ કહેવામાં આવે. એટલે જ્ઞેય જ્ઞાયકની ભેળસેળ કરવા રૂપ એ શંકર દોષ કહેવાય, કે જેમાં પોતે જ્ઞાયક છે અને જ્ઞેય એનાથી જુદું છે, છતાં એને પોતા રૂપે માને તો એ શંકર દોષ કહેવાય. હવે જ્યારે એ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરે છે તો એ ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન, એ ક્ષયોપશમી જ્ઞાન, એને ભાવ ઇન્દ્રિય કહી એ ભાવ ઇન્દ્રિયને એ પોતાની માને, જે જ્ઞાન થાય છે એ જ્ઞાન ક્ષયોપશમી છે, એ ખંડ ખંડ જ્ઞાન છે, તો એને એ પોતાનું માને,
તો એનો અર્થ એ થયો કે એને જ્ઞેયને પોતાનું માન્યું, કેમ કે ઇન્દ્રિય, જળ ઇન્દ્રિય, એના વિષય અને એને જાણવાવાળું ક્ષયોપશમિક જ્ઞાન, ખંડ ખંડ જ્ઞાન, એ ત્રણેય ઇન્દ્રિય છે અને એના જ્ઞાનના વિષયભૂત છે, એટલે કે જ્ઞાનનો ઉપયોગ એને જાણે છે. તો આ ભાવ ઇન્દ્રિય સાથે જ્યારે એ જોડાય છે તો એ એમ માને છે કે હું આ જ્ઞાન કરું છું. તેનો અર્થ એ થયો કે જે જ્ઞેય છે, ભાવ ઇન્દ્રિય પણ જ્ઞેય છે, ભાવ ઇન્દ્રિય પણ જ્ઞેય છે, એને એ પોતાની માને છે, એ દ્વારા પોતે જ્ઞાન કરે છે, એ ભાવ ઇન્દ્રિય સાથે એક પણ એને માન્ય છે. અને એ જ રીતે સાથે આ દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા હું જ્ઞાન કરું છું એવી એની માન્યતા છે. એટલે જ્યાં સુધી એવી માન્યતા છે ત્યાં સુધી એણે જ્ઞેયને અને જ્ઞાયકને ભેગા કરી દીધા અને એમાં શંકર દોષ આવે છે. તો આવો જ્ઞેય જ્ઞાયક શંકર દોષ જ્યારે ટળી જાય ત્યારે એ જ્ઞેયને પોતાથી જુદા જાણે, પોતાથી જુદા શ્રદ્ધે, અને એવું થાય તો એને ખરેખરું જીતેન્દ્રિયપણું છે એમ ત્યાં સમયસારની 31મી ગાથામાં કહેવામાં આવ્યું છે. ફરીને વાત સમજો પ્રભુ, આવી ઉત્કૃષ્ટ વાત, કુંકુંદાચાર્ય ભગવાને કહેલી વાત અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને, જયસેન આચાર્ય ભગવાને એની ઉપર વિસ્તારપૂર્વક ટીકા લખી છે, ગુરુદેવે એને ખૂબ સમજાવ્યું છે. એ સમજવાની જરૂર છે, કેમ કે બધા જ આચાર્ય ભગવાને એ વાત લીધી છે કે જીતેન્દ્રિયપણું એ કોઈ નાની વાત નથી, માત્ર જબરદસ્તી પૂર્વક કોઈ સંયમ રાખવામાં આવે એટલે જીતેન્દ્રિયપણું નથી થતું, કેમ કે એ ઇન્દ્રિયને હજી સમજ્યો જ નથી. ઇન્દ્રિય એટલે શું? આ જળ ઇન્દ્રિય, નાક કાન કે રસેન્દ્રિય કે સ્પર્શ કે આ બધું જે છે એ તો બાહ્ય જળ ઇન્દ્રિય છે, અને એ જળ ઇન્દ્રિય દ્વારા પોતે જ્ઞાન કરે છે એનો અર્થ એ છે કે એનામાં એને એકત્વ માન્યું, અને એ જળ ઇન્દ્રિયના વિષયો જેનું એ જ્ઞાન કરે છે તો જળ ઇન્દ્રિયના વિષયો છે, એ વિષયો તો બાહ્ય છે. એની રૂચિ જેણે જીતેન્દ્રિયપણું પ્રગટ કર્યું હોય એને હોય નહીં. ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરવું, હું આ આંખ દ્વારા જ્ઞાન કરું છું, અને એ તો ક્ષયોક્ષમિક જ્ઞાન છે. જે ભાવ ઇન્દ્રિય છે એ પણ ક્ષયોક્ષમિક જ્ઞાન છે. તો એનો ઇન્દ્રિયનો વિષય, એ જળ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય, એ ત્રણે ત્રણ એના જ્ઞાનનું જ્ઞેય છે, એનું નથી, એનાથી જુદું છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એના જ્ઞાનથી એ ત્રણેય જુદા છે. ન સમજાય તો પ્રશ્ન પૂછવો કે સિદ્ધ ભગવાનને હોય કે ન હોય. સિદ્ધ ભગવાનને હોય છે? સિદ્ધ ભગવાનને નથી. સિદ્ધ ભગવાનને એવા ઇન્દ્રિયના વિષય નથી, જળ ઇન્દ્રિય નથી, કેમ કે શરીર નથી, અને એવી ભાવ ઇન્દ્રિય પણ નથી, એવું ખંડ ખંડ જ્ઞાન પણ નથી. એટલે એ બધું જ્ઞેય છે, એ ત્રણેય જ્ઞેય છે, અને એ ત્રણેય જ્ઞેય છે એની સાથે પોતે એકત્વ કરે, પોતે જ્ઞાયક ભગવાન આત્મા છે એની સાથે એકત્વ કરે, એટલે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ લાગે છે. અને આ શંકર દોષને જેણે ટાળ્યો છે, શંકર દોષ જેને થતો નથી, તો એને બધું સ્પષ્ટ છે કે એ ત્રણેય એટલે કે ઇન્દ્રિયનો વિષય, દ્રવ્ય ઇન્દ્રિય, જળ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય, એ ત્રણેય મારા જ્ઞાનનું જ્ઞેય છે અને એનાથી જુદો હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું. આવી જેની દશા છે એને જ સાચા અર્થમાં, ખરા અર્થમાં જીતેન્દ્રિયપણું હોય છે. આવા જીતેન્દ્રિયપણાની વાત સમયસારની 31મી ગાથામાં કરવામાં આવી છે. એટલે માત્ર કોઈ એમ કે અમને ઇન્દ્રિયનો સંયમ છે તો ભાઈ એમ નથી, તને ક્યાં સંયમ છે, શું સંયમ છે, જરાક વિચાર તો કર,
તને હજી માન્યતા તો એમ છે કે તું ઇન્દ્રિય દ્વારા જાણે છે, અને ઇન્દ્રિય દ્વારા જે વિષય જણાય છે એ તો બાહ્ય છે, એ જ્ઞેય છે, એ પર જ્ઞેય છે, અને એની સાથે તું જાણે અજાણે એકત્વ જ કરી રહ્યો છે. એના સંબંધીનું જે જ્ઞાન એ ભાવેન્દ્રિય, એ ભાવેન્દ્રિય પણ ખંડ ખંડ જ્ઞાન છે, એ તું નહીં. તું ભગવાન આત્મા અખંડ અભેદ જ્ઞાન સ્વરૂપ છો. તું ભગવાન આત્મા અખંડ અભેદ જ્ઞાન સ્વરૂપ છો, અને તને આવા ખંડ ખંડ જ્ઞાન રૂપ ભાવેન્દ્રિય સાથે એકત્વ હોય નહીં. તને ઇન્દ્રિય દ્વારા જે કંઈ જાણપણું થાય એની સાથે એકત્વ હોય નહીં. એ મારું છે, એને હું જાણું છું, એવો ભાવ જ ન હોય. તું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છો. તું તારા જ્ઞાનના ઉપયોગને સ્વ તરફ વાળી અને સ્વને જાણવા વાળો થાય છે, એ જ તને શોભે છે. અને જ્ઞાન એમ જ પરિણમી રહ્યું છે. જ્ઞાન પોતે જ્ઞાન સ્વભાવે જ પરિણમી રહ્યું છે. એટલે અહીંયા નિર્વિકલ્પ ધ્યાનની વાત લઈ અને ગુરુદેવે બહુ મોટી વાત કરી દીધી છે કે ભાઈ, નિર્વિકલ્પ ધ્યાનમાં જે તને આત્માનો અનુભવ થાય છે એ વખતે સાથે બાહ્યમાં એવા વ્રત સંયમ વગેરે હોય છે તો હોય છે, અને એ હોય છે તો એને ઉપચારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. નિશ્ચય મોક્ષ માર્ગ તો આત્મામાં એકાગ્રતા રૂપે છે. નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ જેને થાય છે એ મોક્ષ માર્ગ છે. એ મોક્ષ માર્ગમાં રહ્યો છે, અને એને જ્યારે આવા બાહ્યમાં વ્રત સંયમ વગેરે હોય છે તો એને વ્યવહાર નિમિત્ત તરીકે ત્યાં કહેવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન અને અનુભવ વિનાના વ્રત આદિ હતા તો એ તો નિમિત્તપણે પણ કહેવામાં આવ્યા નથી. અહીં તો નિમિત્તપણું બતાવવું છે, નિમિત્તપણું સિદ્ધ કરવું છે કે શું નિમિત્તપણું છે. એ તો કહે છે કે વ્રત સંયમ ઇન્દ્રિય દમન સહિત નિર્મળ આત્માનો અનુભવ કરે તો અલ્પકાળમાં શીઘ્ર સિદ્ધ પરમાત્માનું સુખ પામે છે. પોતે આત્માના અંતર અનુભવ વડે, પોતે પોતાના આત્માના અંતર અનુભવ વડે શુદ્ધ ચૈતન્યને અનુભવે એની સાથે એને વ્રત નિયમના નિમિત્ત રૂપે વિકલ્પો વ્યવહાર હોય છે તો એ બધું વ્યવહાર ક્રમે ક્રમે છોડી એ પોતાના સિદ્ધ સુખને પ્રાપ્ત કરશે. પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે, અને અનુભવની દશા વખતે તો નિર્વિકલ્પતા છે, એ વખતે તો એવો વિકલ્પ પણ નથી. પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થયા પછી એ બહારમાં આવ્યો છે, અને એ વખતે એને આ વ્રત સંયમ નિયમના એટલે કે પોતાની ભૂમિકા અનુસાર જે આચરણ છે એ શ્રાવક થયો છે તો શ્રાવક નું આચરણ છે, અને મુનિ છે તો મુનિ પ્રમાણે આચરણ છે. તો એ બધાને નિમિત્ત રૂપે એ વ્યવહાર કહેવામાં આવે છે, એ સાચો વ્યવહાર કહેવાય છે. એને વ્રત નિયમના નિમિત્ત રૂપે વિકલ્પો વ્યવહાર હોય છે, અને એવી સ્વવિકલ્પ દશામાં એની સભાનતા હોય છે. તો એ બધું વ્યવહાર છે, અને એ વ્યવહાર ક્રમે ક્રમે છોડી એ પોતાના સિદ્ધ સુખને પ્રાપ્ત કરશે. એટલે વ્યવહાર છોડી એટલે શું કહેવું છે કે વ્યવહાર આ બધો જે છે વ્રત તપ આદિ બાહ્યમાં જે કાંઈ એ છોડી દે એમ નહીં, પરંતુ એના તરફ એનું સ્વવિકલ્પ દશામાં લક્ષ્ય જાય છે, એની સભાનતા વર્તે છે. તો ક્રમે ક્રમે એના તરફની સભાનતા ઓછી થતી જાય. કઈ રીતે ઓછી થતી જાય? કેમ કે વધુમાં વધુ એ નિર્વિકલ્પ ધ્યાનમાં રહે તો બારમાં સ્વવિકલ્પ દશાની અંદર જે આ સભાનતા છે એનો કાળ ઓછો થતો જાય. સભાનતામાં કંઈ ફેરફાર કરે એમ નહીં, વ્રત તપ જે છે એમાં કંઈ અતિચાર લાગી જાય કે એવું નહીં, એ ઓછા કરી નાખે, વ્રત તપ ન પાળે એવી કોઈ વાત નથી.
પણ ક્રમે ક્રમે એટલે વધારે ને વધારે એ સ્વરૂપમાં લીનતા કરતો જાય છે. પહેલા માત્ર ક્ષણિક એકાગ્રતા થતી હતી, પછી વધી અને લીનતા કરી, પછી વધારે વિશેષપણે સ્વરૂપમાં જ રમણતા કરે છે. તો એ બહારનો બધો વ્યવહાર છે એ બધો હોય, પણ એનો સમય એટલે એની સભાનતાનો સમય ઘટતો જાય છે. અને એક સમય એવો આવે છે કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે એટલે બહારનો બધો વ્યવહાર તો છે, પણ એની એને સભાનતા નથી, એનું એને લક્ષ નથી. બહારમાં બધા વ્રત તપ વગેરે રહ્યા છે, પણ એનું એને લક્ષ નથી. એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, એ અરિયંત પરમાત્મા છે. અને એવું અરિયંત પરમાત્મા પદ પ્રાપ્ત થયા પછીથી બાકી રહેલા જે ચાર અઘાતી કર્મ એમાં આયુષ્ય પૂરું થતા એ પણ છૂટી જાય છે, એટલે એ જીવ સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. આગળ કહે છે, આ આત્મા કેવો છે એની એને ખબર નથી. પોતે કેવો છે એના માટે એને ક્યારેય વિચાર કર્યો નથી. પોતે કોણ છે એનો એને વિચાર જ નથી કર્યો. બહારમાં જ એ રોકાઈ ગયો, બધું જાણવામાં રોકાઈ ગયો, પીએચડી થયો, એટલો એને અભ્યાસ કર્યો બહારમાં, અને પહેલા બેચલર થયો, માસ્ટર થયો, અને પછી પીએચડી પણ થયો, જે તે વિષયનો જાણવાવાળો થયો. પણ જે પોતાની સમીપમાં અનાદિથી પડ્યું છે, જે ત્રણ કાળ રહે છે, એવું પોતાનું સ્વરૂપ એને જાણવામાં તો એ શૂન્ય રહ્યો. એને તો એને જાણ્યું નહીં, એનું તો જ્ઞાન કર્યું નહીં. આ આત્મા કેવો છે એને એને જાણવાની દરકાર નથી કરી. મોટા મોટા બારમા વિદ્વાન દેખાતા, હોશિયાર દેખાતા, સુપ્રીમ કોર્ટના જજ થાય, અથવા તો મોટા ઇકોનોમિસ્ટ થાય, આખા વર્લ્ડની ઇકોનોમી વિશે વિચાર કરી શકે, કે મોટા સાયન્ટિસ્ટ થાય, સ્પેસના પ્રોગ્રામ એમના અંદરમાં થતા હોય, આ બધું હોય, પણ પોતાના આત્માને જાણ્યા વિના એ બધા અબૂધ અજ્ઞાની છે. જ્યાં સુધી પોતાના આત્માને એ જાણતો નથી ત્યાં સુધી આ બધા માહિતી જ્ઞાન સહિત એને કાંઈ પ્રાપ્તિ થતી નથી, ગમે તેટલું હોય તો પણ. અરે એ બહારના મેડિકલ એન્જિનિયરિંગના કે કોમર્સના જ્ઞાનને એક બાજુ મૂકીએ, પણ આ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરે અને એમાં 11 અંગ અને 9 પૂર્વનો અભ્યાસ કરે, કડકડાટ બોલી જાય, બીજાને સમજાવી દે, તો પણ આત્માના અનુભવ વગર એ સાવ કોરો રહી જાય છે. એને એવા અભ્યાસ કરે છે, સુભાવ છે તો પુણ્યનો બંધ થાય છે, પરંતુ આત્માનુભૂતિ વિના, એટલે નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ વિના, એટલે કે નિશ્ચય મોક્ષ માર્ગ વિના, વિતરાગી પર્યાય પ્રગટ કર્યા વિના, એ મુક્તિને પામતો નથી, મોક્ષને પામતો નથી. એટલે આ આત્મા કેવો છે એને અનુભવ સહિત જાણવો જ રહ્યો. એ અનુભવમાં જ જણાય છે, બીજી કોઈ રીતે એ જણાતો નથી. એ અનુભવવા યોગ્ય વસ્તુ છે. સ્વાનુભૂત્યા ચકાસે, પોતાને જ પોતાનો આત્મા અનુભવમાં આવે એવો છે. આ આત્મા કેવો છે એની એને ખબર નથી. જે કિંમત કરવા લાયક ચૈતન્ય રત્ન પોતાનો આત્મા, તેની કાંઈ કિંમત નહીં. અને આ દેહ વાણીની ક્રિયા અને દયાદાનના પરિણામ જે કાંઈ કિંમત કરવા લાયક નથી, કેમ કે એ સ્વભાવ છે, એના દ્વારા પુણ્યનો બંધ પડે. એ પુણ્યનો બંધ પડે તો એ પુણ્યનો બંધ પડ્યો હોય અને પુણ્યનો ઉદય આવે, કર્મનો ઉદય આવે, તો એ ઉદયનો જેટલો કાળ છે એટલો કાળ એ ઉદય રહી અને અનુકૂળતા વગેરેના સંયોગો પ્રાપ્ત થાય, પછી એ ચાલ્યો જાય છે. કેમ કે કોઈ પણ કર્મનો બંધ છે એને સ્થિતિ બંધ છે, એની સ્થિતિ પૂરી થતાં એ બધું ચાલ્યું જાય છે. વર્તમાનમાં જે અનુકૂળતાઓ આપણને પ્રાપ્ત થઈ
કે એવા પૂર્વના કર્મના ઉદય અત્યારે છે એટલે પ્રાપ્ત થઈ છે, પણ એ કેટલો વખત રહેવાની છે, એનો ઉદય છે એનો જેટલો કાળ છે એટલો વખત, પછી એ જવાનું જ છે. કેમ કે એ પણ સંયોગી ચીજ છે, સંયોગ થયો છે. તો સંયોગ હોય એનો વિયોગ હોય, હોય ને હોય, વિયોગ કોનો ન હોય, વિયોગ કોનો ન થાય. પોતાના સ્વરૂપનો વિયોગ નથી થતો. એ ત્રિકાળ પોતાની સાથે રહ્યું છે એ જ એકમાત્ર ચીજ છે કે જે સંયોગી નથી, જે શાશ્વત છે. જે સંયોગી નથી પરંતુ શાશ્વત ચીજ છે, એટલે એ શાશ્વત ચીજ. અને પાછી એ શાશ્વત ચીજ કેવી, કે એમાં અનંત ગુણ રહ્યા છે. અનંત ગુણ પણ કેવા, કે એમાંથી કોઈ દુઃખની કે આકુલતાની પ્રાપ્તિ થાય નહીં એવા ગુણ છે, કોઈ અશાંતિની પ્રાપ્તિ થાય નહીં, કોઈ ઉદ્વેગની પ્રાપ્તિ થાય નહીં એવા એ બધા ગુણ છે, એમાંથી કોઈ કસાય ઉદ્ભવે નહીં એવા એ બધા ગુણ છે. એમાંથી માત્ર જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા આ બધું પ્રાપ્ત થાય એવા એ અનંત ગુણ છે. તો એની મહત્વ નથી, એને કિંમત નથી. અને જેની કિંમત કરવા લાયક નથી એવા આ શુભ ભાવ, એને મહિમા છે. અને એનો મહિમા લાવીને એ બહારમાં જ રોકાઈ રહ્યો છે, એને ધર્મ માની રહ્યો છે, એટલે એની ઊંધી માન્યતા છે, મિથ્યા માન્યતા છે. અને એમ કરતા એ ભવના ભ્રમણ કરે છે. અને આવું તો અનાદિથી ચાલ્યું આવે છે. હવે એને સમજવાની જરૂર છે કે પોતે શુભ ભાવને ધર્મ માનતો હતો, એથી પોતાને મુક્તિ થઈ નહીં, પોતાને શાશ્વત સુખ, શાશ્વત શાંતિ, શાશ્વત આનંદની પ્રાપ્તિ થઈ નહીં, માત્ર સંયોગોની પ્રાપ્તિ થઈ. અને કોઈ પણ સંયોગ છે એનો વિયોગ થાય છે. અને ખરેખર તો સંયોગમાં સુખ નથી, સુખ આત્મામાં છે. સંયોગમાં તો એ સુખની કલ્પના કરે છે. સંયોગમાં કોઈ વાર સુખની ને કોઈ વાર દુઃખની એ કલ્પના કરે છે. વાસ્તવમાં સંયોગ સંયોગમાં છે અને પોતે પોતાનામાં છે. સંયોગ સંયોગમાં છે અને પોતે પોતાનામાં છે. અહીંયા કહે છે કે જેની કિંમત કરવા જેવું નથી, કિંમત કરવા લાયક નથી, તેની એને કિંમત છે અને એનો એને મહિમા. પણ સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ ત્રિલોકનાથ અનંત આનંદને પ્રાપ્ત થયા, એ બધી નિર્દોષ દશાઓ પરમાત્મા સ્વરૂપે અંદર આત્મામાં પડી છે. જિનેશ્વર ભગવાને પૂર્ણ આનંદની દશાને પ્રાપ્ત કરી, તો એ બધી દશા નિર્દોષ દશા એમને અંતરમાંથી પ્રગટ થઈ છે. પરમાત્મ સ્વરૂપે અંદર આત્મામાં એ બધું પડ્યું છે. એવો નિર્મળ ભગવાન આત્મા છે, એની આ જીવને કિંમત નથી. અનંતકાળમાં એને એની કિંમત કરીને પોતાના પરમાત્મ સ્વરૂપને એને લક્ષમાં લીધું નહીં, એનું મહાત્મા એને આવ્યું નહીં, એની એને કિંમત કરી નહીં. અને આમ ને આમ ભારમાં એ ફાંફા મારે છે. ગુરુદેવ કહે છે કે વર્તમાન શાશ્વત ધ્રુવ નિર્મળ ભાવ પડ્યો છે. વર્તમાનમાં પણ એ ધ્રુવ નિર્મળ ભાવ પડ્યો છે. અને એ ભાવ તો શાશ્વત છે, એટલે ભૂતકાળમાં એવો જ હતો અને ભવિષ્યમાં અનંતકાળ સુધી એવો જ રહેવાનો છે. એ ધ્રુવ નિર્મળ ભાવ છે, ધ્રુવ જે બદલાતું નથી એવું પોતાનું સ્વરૂપ છે. એની અંતરદ્રષ્ટિ અને આચરણ જેને છે, એની અંતરદ્રષ્ટિ એટલે કે એની શ્રદ્ધા પોતાના એવા સ્વરૂપની શ્રદ્ધા, અને આચરણ એટલે કે એવા જ ભાવે જે પરિણમે છે, એને ભલે વ્રત સંયમ નિમિત્ત તરીકે હો, રાગની મંદતા તરીકે વ્યવહાર આચરણ હો, પણ ખરું મોક્ષનું કારણ જે છે
તેની સાથે આ બધા હોય છે, રાગની મંદતા, વ્રત, સંયમ વગેરે હોય છે, એટલે ધીમે ધીમે આને છોડીને, એટલે આ નિમિત્તો છે એનું લક્ષ્ય છોડી દઈને કેવળ જ્ઞાનને, સિદ્ધ સુખને પામશે. નિમિત્તપણું હોય છે, નિમિત્તપણા નો અહીંયા વિરોધ નથી કર્યો, આવું નિમિત્તપણું હોય છે, પણ નિમિત્ત શું કરે? નિમિત્ત કાંઈ કરતું નથી. અને એવા નિમિત્ત છે એને ઉપચારથી મોક્ષ માર્ગ પણ કહેવામાં આવ્યો, ઉપચારથી એ વ્યવહાર સમ્યક દર્શન પણ કહેવામાં આવ્યું હોય. એટલે વ્યવહાર મોક્ષ માર્ગ કે વ્યવહાર સમ્યક દર્શન જેને કહેવામાં આવ્યા છે, એ બધા એના સ્વભાવ છે, એ બધા નિમિત્ત રૂપે છે. એવા જ નિમિત્તો હોય છે. સમ્યક દર્શન થાય ત્યારે દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય છે, તો હોય છે. અને પછી એની છ દ્રવ્યની શ્રદ્ધા કે નવ તત્વની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એવો બધો વ્યવહાર હોય છે. અને આગળ વધીને એ મોક્ષ માર્ગમાં છે તો એને બાહ્યમાં પોતાની ભૂમિકા અનુસાર એવા વ્રત તપ આદિ પણ હોય છે, પણ એ રાગની મનતા એ સ્વભાવ છે, છતાં એને નિશ્ચયથી સમ્યક દર્શન, નિશ્ચયથી મોક્ષ માર્ગ છે, એટલે ઉપચારથી એ બધા સ્વભાવને વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર મોક્ષ માર્ગ એમ કહેવામાં આવે છે. પણ જેને નિશ્ચયથી સમ્યક દર્શન પ્રગટ થયું જ નથી, નિશ્ચયથી જે મોક્ષ માર્ગમાં છે જ નહીં, જેને આત્માની અનુભૂતિ થઈ જ નથી, અને માત્ર એવા શુભભાવ છે, એવા વિકલ્પ છે દયાદાન વ્રત આદિના, અને એવું બાયમાં એને આચરણ છે, તો એને કાંઈ વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર મોક્ષ માર્ગ કે એમ કંઈ કહેવામાં આવતું નથી. અને એની વાત પછીની ગાથામાં આવશે. અહીંયા કહે છે કે નિમિત્તપણું હોય છે, સ્વરૂપના શુદ્ધ ઉપાદાનના શ્રદ્ધા, જ્ઞાન અને આચરણની ભૂમિકામાં પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ નથી, તેથી થોડી અશુદ્ધતાનો તે ભૂમિકાને યોગ્ય વ્યવહાર રાગની મંદતા હોય છે, એને નિમિત્ત તરીકે કહેવામાં આવે છે. ચોથે ગુણસ્થાને પણ આત્મ અનુભવ હોય છે, પણ જ્યાં વિશેષ સ્થિરતા છે ત્યાં વ્રત નિયમના આવા પરિણામ હોય. તો ચોથા ગુણસ્થાને એને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર હોય છે, નિશ્ચયથી એ સ્વરૂપ આચરણ ચારિત્ર કે સમ્યક્ત્વ આચરણ ચારિત્ર ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં પણ હોય છે, અને એને એવી પ્રતિજ્ઞા ન લીધી હોય તે છતાંય એની શ્રદ્ધા તો એ રીતે જ હોય છે, એટલે એ શીઘ્ર અશુભ ભાવોને છોડીને વ્રત તપને ગ્રહણ કરે છે. અંતરંગ દશા જ્યારે એટલી ઊંચી આવે છે ત્યારે તો એને બાહ્યમાં પણ પાંચમા ગુણસ્થાનને યોગ્ય એવું બાહ્ય ચારિત્ર હોય છે, અને એમ એ પાંચમું ગુણસ્થાન એને આવે છે. અંતરંગ દશા પાંચમા ગુણસ્થાન જેવી થાય છે ત્યારે એને દેશ ચારિત્ર હોય જ છે. એવી જ રીતે વિશેષ પુરુષાર્થ કરી અને સ્વરૂપમાં વિશેષ વિશેષ એકાગ્રતા કરે છે, એટલે સહજ રીતે જ બહારમાં જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા વર્તે છે, જ્ઞાન સહિતનો વૈરાગ્ય છે એવી એની ભૂમિકા છે, તો એ મુનિદીક્ષા ગ્રહણ કરે જ છે. અને મુનિદીક્ષા ગ્રહણ કરે છે તો 28 મૂળ ગુણ સહિત એવું દ્રવ્યલિંગ, એવું બાહ્ય ચારિત્ર હોય છે, અને અંતરંગ દશા એની સાતમા ગુણસ્થાનની હોય છે. એટલે અંતરંગ દશામાં જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે, અંતર્મુહૂર્તમાં સ્વરૂપને સ્પર્શે છે, આવી સાતમા ગુણસ્થાનની ભૂમિકા હોય તો બાહ્યમાં એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે એને 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ એવું મુનિનું ચારિત્ર હોય જ છે. કોઈ એમ કે અમારી સાતમા ગુણસ્થાનની ભૂમિકા છે અને અમે વસ્ત્ર સહિત છીએ, પ્રભુ એવું હોય નહીં.
વસ્ત્રનો એક તાણાનો પણ પરિગ્રહ હોય, એક તાણાનો પણ પરિગ્રહ હોય તો સાતમા ગુણસ્થાનની ભૂમિકા હોઈ શકે નહીં. એને એમ જ નિમિત્ત હોય, એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ નિર્ગ્રંથ હોય, એને બાહ્ય પરિગ્રહ હોય જ નહીં. સાતમું ગુણસ્થાન હોય અને બાહ્યમાં પરિગ્રહ હોય એમ બને જ નહીં. ગુરુદેવે આ વાતને ખૂબ સ્પષ્ટ કરી છે. પાંચમા ગુણસ્થાનની દશાની અંદર ક્ષુલકને વસ્ત્ર હોય, પણ સાતમા ગુણસ્થાનની દશા મુનિની દશા છે, એ નિર્ગ્રંથ દશા છે. અને નિર્ગ્રંથ દશા ને અંતરંગમાં એવી અદભુત દશા પ્રવર્તે છે કે જે મુનિ અંતર્મુહૂર્તમાં તો પાછો પોતાના સ્વરૂપને સ્પર્શે છે, એને બાહ્યમાં પણ એવું જ નિર્ગ્રંથપણું હોય, બાહ્યમાં કોઈ પરિગ્રહ હોય નહીં, એક તાણાનો પણ પરિગ્રહ હોય નહીં, એટલે વસ્ત્ર સહિત એ હોય જ નહીં. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. વસ્ત્ર રહિત થવાથી સાતમું ગુણસ્થાન આવે છે ના એમ કહેવું નથી, પણ જે સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં હોય એને બાહ્યમાં આવા જ નિમિત્ત હોય છે. અહીંયા ગુરુદેવે આ નિમિત્તની અને વ્યવહારની જે વાત સમજાવી છે એને આપણે જરાક વધારે વિસ્તારપૂર્વક સમજી રહ્યા છીએ. ભૂમિકાને યોગ્ય વ્યવહાર, ભૂમિકાને યોગ્ય વ્યવહાર એવા આચરણ રાગની મંદતા હોય છે અને એને નિમિત્ત તરીકે કહેવામાં આવે છે. બહુ સ્પષ્ટ વાત અહીંયા તો કરી છે. ચોથે ગુણસ્થાને પણ આત્મઅનુભવ હોય છે, પણ જ્યાં વિશેષ સ્થિરતા છે ત્યાં વ્રત નિયમના આવા પરિણામ હોય. એટલે વિશેષ સ્થિરતા તો ચોથા કરતા પાંચમે અને પાંચમા કરતા સાતમે ગુણસ્થાને વિશેષ સ્થિરતા, સ્વરૂપને વિશે વિશેષ સ્થિરતા હોય છે. પૂર્ણ સ્થિરતા થાય ત્યારે તો કેવળ જ્ઞાન થઈ જાય છે, અહીંયા તો વિશેષ સ્થિરતા. તો જેવી વિશેષ સ્થિરતા થતી જાય છે તેમ બાહ્યમાં પણ એના આચરણ ચારિત્ર વ્રત આદિમાં ફેર પડતો જાય છે. કોઈ કહે કે અમે વસ્ત્ર સહિત છીએ અને અમને મુનિ દશા છે અથવા તો અમને સાતમું ગુણસ્થાન છે, તો વાત એ બરાબર નથી. એટલે જ ગુરુદેવ કાંજી સ્વામીએ એમને જ્યારે એ સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા તો એ વખતે એમને કાંજી મુનિ કહેવામાં આવતા હતા, અને જ્યારે એમને આ વાત ખ્યાલમાં આવી કે આ મુનિ પણ વસ્ત્ર સહિત હોય જ નહીં, વસ્ત્ર સહિત પોતાને મુનિ કહેવડાવવા એ વાત જ બરાબર નથી, અમે વસ્ત્ર સહિત છીએ તો અમે મુનિ નથી, અને એમ એમણે પરિવર્તન કર્યું અને પછી પોતે બધા જ આચરણ તો એવા સાધુ જેવા જ રાખ્યા હતા, તે છતાં એમ કહેતા હતા કે અમે મુનિ નથી, અમે ગ્રહસ્થ છીએ. વાસ્તવમાં એ કાંઈ ગ્રહસ્થ ન હતા, એમને આચરણ તો બધું એ જ રીતે હતું. એમને બાદ મહાવ્રત બાર વ્રત આ બધું કે કાંઈ એમાંનું કાંઈ છૂટી ગયું હતું એમ ન હતું. દીક્ષા લીધી હતી એ વખતે જે આચરણ હતું એ આચરણ એમને એમ રાખ્યું, છતાં એમ કહે છે કે અમે ગૃહસ્થ છીએ મુનિ નથી. કેમ કે મુનિપણામાં તો સંપૂર્ણ નિર્ગ્રંથ દશા છે અને એક તાણાનો પણ પરિગ્રહ હોય નહીં, અને એ વાત એમણે ઘણી વાર કરી છે. વ્રત નિયમના આવા પરિણામ હોય, જેમ જેમ ભૂમિકા ઊંચી થતી જાય છે તેમ તેમ એવી જ દશા થતી જાય છે. ગુરુદેવની અંતરંગ દશા ઘણી ઊંચી હતી, પાંચમા ગુણસ્થાનથી પણ આગળ ઊંચી દશા હતી, પરંતુ વસ્ત્ર સહિત હતા એટલે એમને સાતમું છઠ્ઠું ગુણસ્થાન કહી શકાતું નથી. બાહ્ય ચારિત્ર એમનું એવું જ હતું, છઠ્ઠા ગુણસ્થાન જેવું બાહ્ય ચારિત્ર પણ ન હતું. અને એટલે જ એ કહે છે કે અમારી દશા છે તે મુનિની નથી. પોતાની અંતરંગ દશા ઘણી ઊંચી છે અને એ જો નગ્ન દિગંબર મુનિ થયા હોત તો સાતમા ગુણસ્થાનની દશાને એ જરૂરથી પ્રાપ્ત કરત, પણ ક્રમબદ્ધ પર્યાયમાં જે વાત જે રીતે છે તે જ રીતે હોય છે. ચારિત્રનો જેવો પુરુષાર્થ ઉપડવાનો હોય તે વખતે જ ઉપડે છે, એટલે કે જેવી ભૂમિકા છે તે વખતે જ તેવો પુરુષાર્થ હોય છે. એમની દશા પાંચમા ગુણસ્થાનની હતી, અંતરંગ દશા એથી વધારે ઊંચી કહેવાય, પરંતુ એ પાંચમું ગુણસ્થાન જ એમનું કહેવાય. તો અહીંયા એ કહે છે કે એ વિશેષ સ્થિરતા આત્માને વિશે થાય છે તો ત્યાં એવા વ્રત નિયમના એવા પરિણામ હોય અને
તો વિશેષ સ્થિરતા હોય છે એમ અહીંયા એ બતાવવું છે, કહેવું છે કે જ્યારે આવા પરિણામ હોય છે તો બાહ્યમાં પણ એમ જ હોય છે. આગળ કહે છે કે જ્યાં આ આત્મા અંદર પોતાના પંથે ચડ્યો છે, પણ જ્યાં સુધી વ્રતના પરિણામ વિકલ્પ જોઈએ એવી ભૂમિકા યોગ સ્થિરતા નથી થઈ, ત્યાં સુધી એને ઉગ્ર આચરણરૂપી સાધુ પણ હોતું નથી. જો સ્પષ્ટ કરે છે ગુરુદેવ આ બધી વાતને કે જ્યાં આ આત્મા અંદર પોતાના પંથે ચડ્યો છે એટલે સમ્યક દર્શન તો થયું છે, સ્વરૂપ આચરણ ચારિત્ર પણ એને પ્રગટ કર્યું છે, પણ જ્યાં સુધી વ્રતના પરિણામ વિકલ્પ જોઈએ એવી ભૂમિકા યોગ સ્થિરતા નથી થઈ ત્યાં સુધી એને ઉગ્ર આચરણરૂપી સાધુ પણ હોતું નથી, અને જ્યાં ઉગ્ર આચરણ હોય છે ત્યાં આવા પંચમહાવ્રતના વિકલ્પો હોય છે એમ વાત સિદ્ધ કરે છે. એટલે એવી ભૂમિકા અંતરંગ દશા એવી થઈ નથી ત્યાં સુધી એ આચરણ છે એ આચરણ બાહ્ય આચરણ અને એને એ સ્વભાવ છે એવા ઉત્કૃષ્ટ સ્વભાવ છે તો એને ખરેખર વ્યવહાર ચારિત્ર પણ કહેવાતું નથી. અને સાથે એમ પણ છે કે એની એવી અંતરંગ દશા જો એની ભૂમિકા અનુસાર એવી અંતરંગ દશા ઊંચી થઈ છે તો એ ભૂમિકા અનુસાર એને એવા બાહ્યમાં વ્રત આદિ હોય જ છે, એવા પરિણામ એવા વિકલ્પ બધું એમ જ હોય છે. જ્યાં ઉગ્ર આચરણ હોય છે ત્યાં આવા પંચમહાવ્રતના વિકલ્પો હોય છે. ઉગ્ર આચરણ એટલે અંતરંગમાં, અંતરંગમાં ઉગ્ર આચરણ હોય છે તો પછી ત્યાં 12 વ્રત ન હોય, ત્યાં 5 મહાવ્રત હોય. 12 વ્રત એટલે દેશ ચારિત્ર ન હોય, એને 5 મહાવ્રત હોય અને એવા જ વિકલ્પ એટલે એવી જ સભાનતા હોય છે. જ્યારે ઉગ્ર આચરણ રૂપ સાધુપણું છે, ઉગ્ર આચરણ છે તો એમાં શું છે? તો ઉગ્ર આચરણ તો અંતરંગ દશાની વાત છે, તો એવું આચરણ હોય ત્યાં પછી 5 મહાવ્રતના વિકલ્પ હોય છે. અને સાથેને સાથે એ વાત પણ કહે છે, શું કહે છે કે જ્યાં આ આત્મા અંદર પોતાના પંથે ચડ્યો છે, સમ્યક દ્રષ્ટિ થયો છે, પણ જ્યાં સુધી વ્રતના પરિણામ વિકલ્પ, વ્રતના પરિણામ અને એવા વિકલ્પો જોઈએ એવી ભૂમિકા યોગ સ્થિરતા નથી થઈ ત્યાં સુધી એને ઉગ્ર આચરણરૂપ સાધુ પણ હોતું નથી. એટલે અંતરંગ દશા એવી નથી થઈ તો આ બધા વ્રતના પરિણામ વિકલ્પ છે એ દ્વારા એ મુનિ પણ કહેવાતું નથી, સાધુ પણ કહેવાતું નથી. અને અંતરંગ દશા એવી જ્યારે થઈ છે એટલે કે જ્યાં ઉગ્ર આચરણ હોય છે ત્યાં આવા 5 મહાવ્રતના વિકલ્પો હોય છે, જ્યાં એવું અંતરંગ આચરણ ઉગ્ર થયું છે, મુનિ જેવી દશા થઈ છે, તો પછી બાહ્યમાં એને 5 મહાવ્રત જ હોય અને એ 12માં આવે ત્યારે એને એની સભાનતા પણ હોય જ છે, ચોખ્ખું એને દ્રવ્યલિંગ હોય જ છે. આવું જિનેન્દ્ર ભગવાનનું કથન છે. આ જિનેન્દ્ર કથિત મોક્ષ માર્ગની વાત આચાર્ય ભગવાને આપણને કરી છે, શાસ્ત્ર દ્વારા આપણને આ વાત પહોંચાડી છે. પ્રભુ આ વાતને આપણે સમજવાની છે, જેમ છે તેમ સમજવાની છે અને એનો સ્વીકાર કરવાનો છે. આપણે આપણી મતિ કલ્પનાએ આપણે પોતાને બુદ્ધિશાળી માની અને ગમે તે રીતે ધર્મ સંબંધીની વાત કરીએ એ ઠીક નથી. ધર્મ સંબંધીના આપણે લખાણ લખીએ અને છપાવીએ અને આ બધું જે કરીએ એ ઠીક નથી. પ્રભુ સમ્યક દર્શનથી તો ધર્મની શરૂઆત થાય છે અને આ મુનિપણું, આવું મુનિપણું જેને આવ્યું છે, જેને એવું આચરણ થયું છે, 7મા ગુણસ્થાનની ભૂમિકા જેને આવી છે, એ 6ઠા ગુણસ્થાનની દશામાં એ યોગ્ય પાત્ર છે, યોગ્ય જીવ છે. શેને માટે? જીનવાણી લખવા માટે. એટલે એ સ્થાન છે એ જ ગુરુનું સ્થાન છે, એ ઉપાધ્યાયનું સ્થાન છે, તો એ 7મે 6ઠે ઝૂલતા મુનિરાજ છે. એ આચાર્ય છે તો એ 7મે 6ઠે ઝૂલતા મુનિરાજ છે. એ ગણધર ભગવાન છે તો 7મે 6ઠે ઝૂલતા મુનિરાજ છે. એ આવી ધર્મ પ્રભાવના કરી શકે છે, અથવા તો એવા જ 7મે 6ઠે ઝૂલતા મુનિરાજ પોતે એ આખો ઉપદેશ અને આવી પ્રરૂપણા કરી શકે છે. એટલે આ જિનેન્દ્ર ભગવાનનું કથન છે, એમ કહ્યું છે
ત્યારે ગુરુદેવનું એમ કહેવું છે કે આ યોગ સાર એ યોગીન્દ્ર દેવે જે રચના કરી છે તો એ કાંઈ કલ્પિત રચના નથી, એમણે એવું અનુભવ્યું છે અને એમની એવી યોગ્યતા છે ત્યારે એમણે આ રચના કરી છે, એમાં જીનવાણી છે, આ કોઈ કલ્પિત વાત નથી, આવું જીનેન્દ્ર ભગવાનનું કથન છે. જીનેન્દ્ર દેવ વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ સો ઇન્દ્ર દ્વારા પૂજનિક સમવસરણના નાયક કેવા ભગવાન છે આ બધા વિશેષણ દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. જીનેન્દ્ર ભગવાન કેવા છે, કે છે કે જીનેન્દ્ર ભગવાન એ વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ ત્રણ લોકના નાથ એટલે કે ત્રણ લોકના જીવોને પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં નિમિત્ત કારણ થાય છે એવા એ જીનેન્દ્ર ભગવાન એ સો ઇન્દ્રો દ્વારા પૂજનીક છે. સમવસરણના નાયકો, સમવસરણના એ નાયક છે એ જીનેન્દ્ર ભગવાન. જેટલા તીર્થંકર ભગવાન વર્તમાનમાં બિરાજમાન છે એ બધા જ આવા છે, એ બધા જ એ સમવસરણમાં બિરાજમાન છે. એટલે સમવસરણના નાયક કયા, એવા સમવસરણના નાયકો અત્યારે 20 તીર્થંકર ભગવાન અને એમની સાથે સમશ્રેણીએ બિરાજમાન અરિયંત પરમાસમાં કેવળી ભગવાન છે, હજારૂપ કેવળી ભગવાન છે, એ મહાવીર ક્ષેત્રને વિશે બિરાજમાન છે. એમને વિશે વધારે વાત કરતા કહે છે કે એ કેવા છે, તો કે લાખો સંતોના સૂર્ય ચંદ્ર જેવા, પોતે ચંદ્ર સમાન કે સૂર્ય સમાન છે અને બીજા લાખો સાધુરૂપી તારા છે. તો આકાશમાં લાખો કરોડો તારા છે એમાં એક ચંદ્ર હોય છે, તો એ એક ચંદ્ર સમાન છે એ તીર્થંકર પરમેશ્વર. તો કહે છે કે લાખો સંતોના સૂર્ય ચંદ્ર, લાખો સાધુરૂપી તારા, એમાં આ ચંદ્ર, એમાં આ તીર્થંકર ભગવાન જીનેશ્વર ભગવાન જે ચંદ્ર, એના મુખેથી આ વાણી આવી છે. મુખેથી આવી એટલે મોઢેથી આવી એમ નથી, એ તો એવો લખવામાં એવો વ્યવહાર હોય છે, મુખેથી આવી એમ કહેવાય છે, પરંતુ એ તો આખા શરીરમાંથી દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિ રૂપે એ પ્રગટ થાય છે. એ આખા શરીરમાંથી પ્રભુની તો ઈચ્છા હોતી નથી એમાં કે આવી ધ્વનિ નીકળે, એવી કોઈ ઈચ્છા હોતી નથી. એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, પણ સ્વયં એવી ઓમકાર ધ્વનિ દિવસમાં 3 વખત એમના શરીરમાંથી નીકળે છે. એ જ્ઞાન પ્રકાશ છે, જ્ઞાનનો ધોધ છે, એમાંથી એ જીનવાણીમાંથી ગણધર ભગવાન 12 અંગની રચના કરે છે અને એમાંથી આચાર્ય ભગવાન શાસ્ત્રની રચના કરે છે. અહીં તો સ્વરૂપનું અજ્ઞાન અને રાગ દ્વેષની અસ્થિરતા જે પડી છે એને સ્વભાવના ભાનથી ટાળી શકાય છે એમ વાણીમાં આવ્યું છે અને એ વાત કરવી છે. સ્વરૂપનું અજ્ઞાન છે જે સ્વરૂપને જાણતો નથી અને રાગ દ્વેષની અસ્થિરતા જે પડી છે એને એ સ્વભાવનું ભાન કરી અને ટાળી શકાય એવી છે, પણ એ ટાળતો નથી. કે ટાળતો નથી તો એને ઉપદેશ આપે છે કે ભાઈ તું સારા સ્વભાવનો વિચાર કર, તારો સ્વભાવ જેવો છે એનો તું સ્વીકાર કર અને એવો જ તારા સ્વભાવ ભાવે પરિણમી જા, તો તને પછી રાગ દ્વેષની અસ્થિરતા રહેશે નહીં, પછી તને રાગ અને દ્વેષ ઉત્પન્ન થતા જ નથી. એ રાગ દ્વેષની અસ્થિરતા છે એ સ્વભાવના ભાનથી ટાળી શકાય એવી છે અને એ વાત જીનવાણીમાં આવી છે. અહીંયા કહે છે વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ સમવસરણ સભામાં આમ કહેતા હતા, ભગવાન આત્મા અનંત ચૈતન્ય આનંદના રસથી ભરેલો પ્રભુ છે. ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે, જીનવાણીમાં એ વાત આવી છે, દિવ્ય ધ્વનિમાં એ વાત આવી છે કે ભગવાન આત્મા એટલે આ જીવ, આ આત્મા, દરેકનો આત્મા ભગવાન આત્મા, દરેક જીવ એ પોતે ભગવાન આત્મા છે. એ કેવો છે, તો કે એ અનંત ચૈતન્ય આનંદના રસથી ભરેલો પોતે જ પ્રભુ છે, પરમાત્મા સ્વરૂપ છે. અને એની જેને અંતરમાં અનુભવની ઉગ્રતાની ચારિત્ર દશા રમણતા હોય એવા પોતાના આત્માના અનુભવની ઉગ્રતાની ચારિત્ર દશા એટલે
એવું ચારિત્ર, પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા રૂપ જે ચારિત્ર, નિશ્ચય ચારિત્ર, એની ઉગ્રતા હોય, એટલે સ્વરૂપમાં વિશેષપણે લીનતા હોય, એમાં રમણતા હોય, તો એની સાથે એ વખતે ઉગ્ર ચારિત્રમાં નિમિત્ત તરીકે વ્રત આદિના પરિણામ હોય, તો એ ક્રમે રાગનો અભાવ કરી શુદ્ધતાને વધારી અને પૂર્ણ આનંદ સિદ્ધિના સુખને, મુક્તિના સુખને પામશે. જેને આવી ઉગ્ર ચારિત્રની દશા છે, એટલે કે સ્વરૂપમાં રમણતા છે, તો એને એની સાથે વખતે ઉગ્ર ચારિત્ર નિમિત્ત તરીકે હોય, વ્રત આદિના પરિણામ હોય, એવું એને નિમિત્ત તરીકે બાહ્યમાં વ્રત આદિના પરિણામ રૂપ બાહ્ય ચારિત્ર હોય, તો એ ચારિત્રની વાત કરતા કહે છે કે એ ચારિત્ર છે એટલે એમાં તો એને તો એ તરફની સભાનતા છે. 28 મૂળ ગુણ રૂપ જે ચારિત્રની આપણે વાત કરીએ છીએ, શુદ્ધ દ્રવ્યલિંગની વાત કરીએ છીએ, તો એમાં કેટલી બધી વાત છે શરીરને લગતી છે. તો એ શરીરની વાત જે છે, શરીરને લગતી જે વાત જે છે, એ કાંઈ આત્માનું નથી. અદંત ધોવન કહીએ, સાપ જે પેલા કહીએ છીએ ને, અસ્નાન અને એક વખત આહાર ને ઉભા ઉભા આહાર ને આ બધી જે વાત આપણે કરીએ, કોની વાત છે, કોની સાથે એ સંબંધ ધરાવે છે? શરીર સાથે સંબંધ ધરાવે છે. અને પાછા બીજા એમ પરિણામ, 5 મહાવ્રતના પરિણામ, 5 ઇન્દ્રિયને જીતવાના પરિણામ, 5 સમિતિ, આ બધું જે આપણે કહીએ છીએ 6 આવશ્યક, તો એ બધું બાહ્ય, એ બાહ્યમાં જે છે, તો એની એને એમને સભાનતા છે, એ એમનો સ્વભાવ નથી. એટલે એ શુભભાવ રૂપ છે, તો એને અહીંયા રાગ કયો. એને એ શુભભાવ રૂપ છે, એ બધા બાહ્ય આચરણ, તો એને અહીંયા રાગ કયો, એટલે એ શુભભાવ છે. તો એને એનો ક્રમે અભાવ કરીને, અભાવ કરવો એટલે શું, કે એ શુભભાવના સ્થાને એ પોતે સ્વરૂપમાં જ રહે, એટલે શુદ્ધ ભાવે જ રહે. એમ નથી કે આચરણ કાઢી નાખવું, એવી વાત નથી. સમજવાની આ વાત છે કે જે નિમિત્ત તરીકે છે, વ્રત આદિના પરિણામ હોય, તો એ ક્રમે રાગનો અભાવ, એટલે શુભભાવ, શુભભાવ કેવો છે, એવા ચારિત્રની સભાનતા રૂપ શુભભાવ છે, તો એની સભાનતાને બદલે પોતાના સ્વરૂપનું જ ભાન રહ્યા કરે, એમ એ શુદ્ધતાને વધારીને અને પૂર્ણ આનંદ દશાને પ્રગટ કરીને, સ્વરૂપમાં સ્થિરતા કરીને, સિદ્ધિના સુખને, એટલે સિદ્ધ ભગવાન જેવા સુખને એ પોતે પ્રાપ્ત કરે છે, મુક્તિના સુખને એ પામવાનો છે, એમ જીનનાથે વર્ણન કર્યું છે, જીનેશ્વર ભગવાને એવું વર્ણન કર્યું છે. બહુ સુંદર વાત આવી. આ રીતે 30મી ગાથાનો વિસ્તાર પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.